નમસ્કાર, 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેત્વી. વાત કરીએ મહત્વના સમાચારોને લઈને, તો જે વિગતો સામે આવી રહી છે, છોટાઉદેપુરથી નકલી કચેરી કૌભાંડ મામલે ખુલાસો થયો છે. બોડેલી સિંચાઈ વિભાગની નકલી કચેરી મામલે ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. પૂછપરછ દરમિયાન 21.15 કરોડની છેતરપિંડી બહાર આવી છે. અત્યાર સુધી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એઝાઝ હુસેન સંદીપનો ડ્રાઈવર બનીને સાથે ફરતો હતો. એઝાઝ સૈયદ આરોપીના બેંક એકાઉન્ટનું હેન્ડલિંગ કરતો હતો. 2016થી સમગ્ર કૌભાંડ શરૂ થયું હતું. પૂર્વ પ્રાયોજનાના અધિકારી બીડી નીનામાં પૂર્વ પ્રાયોજના અધિકારી વીસી ગામિત અને અગાઉ પોલીસના હાથે ઝડપાયેલા અબુ બકર સૈયદના ભાઈ એઝાન હુસેન સૈયદનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો છે. અગાઉ 7 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કુલ આરોપીનો આંકડો 10 પર પહોંચ્યો છે. આ કૌભાંડ 2016થી શરૂ થયું હતું, જેના કારણે તે વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર બીડી નીનામા દાહોદ જેલના કબજામાં હતા. તેનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો. અગાઉ 24 એકાઉન્ટ ફ્રીઝ પણ કર્યા હતા, જેમાં 2.96 કરોડ ફ્રીઝ કર્યા હતા. અત્યાર સુધી પોલીસે 3 કરોડ 70 લાખ રૂપિયા ફ્રીઝ કરી ચૂકી છે. 4 લાખ રૂપિયા અલગ અલગ લોકો પાસે રોકડ રિકવરી કરાઈ છે. ગાંધીનગરનો એક નકલી ઓર્ડર બનાવી બેંકમાં રજૂ પણ કરવામાં આવ્યો હતો, જે તપાસમાં એવી કોઈ ઓફિસ ગાંધીનગરમાં ન હોવાનું સામે આવ્યું. 2016થી ટોટલ 2023 સુધી 21 કરોડ 15 લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા, જેની પાછળ પોલીસ લાગેલી હતી, અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા. જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના 7 દિવસના રિમાન્ડ લીધા છે. ખેડામાં નશાકારક કેમિકલ પાવડર બનાવતા યુનિટ પર દરોડા પડાયા છે. નડિયાદ જીઆઈડીસીમાં નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ક્લોરરમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવતા હોવાનો ખુલાસો થયો છે. ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તેને અન્ય કેમિકલનું નામ આપીને ગેરકાયદે ઉત્પાદન કરતા કેમિકલ પાવડરનો નશાકારક ડુપ્લિકેટ તાળી બનાવવામાં ઉપયોગ થતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો. પ્રકાશ નામનો આરોપી જાતે જ આ ફેક્ટરી ચલાવતો હતો. બરફની પાટો ગોઠવી 5 દિવસ સુધી મિશ્રણને ઠંડુ કરતો. પોલીસે ફેક્ટરીમાં કામ કરતા 2 નોકરની પૂછપરછ કરી છે. નોકરોના અંધારામાં રાખીને ફેક્ટરી માલિક કામ કરાવતો હોવાનો પણ ખુલાસો છે. કાચું ખાતર બનતું હોવાની શ્રમિકોને માહિતી હતી. કેમિકલયુક્ત પાવડરથી માણસનું મોત પણ થઈ શકે છે. પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે, એને જીઆઈડીસીમાં વિકાસ તોસનીવાલ કરીને એક ભાઈ છે, એનો પ્લોટ ભાડે રાખેલો, અને એ આ જે ક્લોરો હેડ્રેટ છે એ બનાવતા હતા. ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે, ઘણું બધું મુદ્દામાલ કબજે કરેલ છે, અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે, અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ, ફાઇનલ પ્રોડક્ટ, ઇન્ટરમિડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે. ખેડા જિલ્લામાં જે પ્રકારે ડુપ્લિકેટ હળદર, ડુપ્લિકેટ સિરપ અને જે ઝેરી પદાર્થો સામે છે, ત્યારે વધુ એક પોલીસ દ્વારા એક વધુ એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જે આ જે તાળી જે વેચાતી હોય છે બજારની અંદર, જે નશાકારક માટે ઉપયોગ કરવામાં આવતો, તાળીનું રો મટીરિયલ ઉત્પન્ન કરવાનું હતું. ક્લોરાઇડ નામનો જે પાવડર છે તેમાંથી હાઇડ્રેટ કરવામાં આવતો હતો. મુંબઈનો આરોપી ખેડામાં આવી નડિયાદ શહેરમાં આવેલી જીઆઈડીસીની અંદર આવી અને આ ગોરખ ધંધો ચલાવતો હતો. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અહીં આગળ મુંબઈનો પ્રકાશ ગોવડાની અન્ય પ્રકારના કેમિકલો લાવી જે તાળી છે તે બનાવવા માટે રો મટીરિયલ કરતો હતો, તેનું અહીંયા આગળ ઉત્પાદન કરી તે રો મટીરિયલનું વેચાણ કરતો હતો, તેવી પોલીસને બાતમી મળી હતી. આ સમગ્ર બાબતે પોલીસ સૂત્રોથી વધુ જે માહિતી મળી રહી છે તે પ્રકારે આ સમગ્ર અન્ય જિલ્લામાં જે તાળીનો જથ્થો પકડ્યો હતો તેની તપાસનો રેલો મુંબઈ સુધી ગયો હતો, અને જ્યારે મુંબઈથી જ્યારે તપાસમાં પોલીસને ખુલ્યું તો આ જે કેમિકલ છે તે નડિયાદમાં તૈયાર થવાનું ખુલ્યું હતું. ત્યારબાદ નડિયાદ પોલીસને એની જાણ કરાઈ હતી અને પોલીસ દ્વારા ગત વખત આ જગ્યાએ દરોડા પાડવામાં હતા. દરોડા પાડતી વખતે પોલીસને કેટલાક લીટરો આ જે પાવડર છે જે ક્લોરાઇડ નામનો તે પાવડર અને હાઇડ્રેટ અહીં આગળ મળી આવ્યું હતું, અને આજે આ મુખ્ય આરોપી છે તે અહીંયાથી ભાગી છૂટ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ માટે કામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે જોવું રહ્યું છે કે આ બાબત પોલીસ આગળ કેવા પ્રકારની તપાસ કરે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા, નડિયાદ. ખેડા સિરપ કાંડમાં તપાસનો ધમધમાટ સામે આવ્યો છે. નડિયાદ કમળા રોડ પર આવેલી જીઆઈડીસીમાં આવેલા
ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી. ખેડા એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં મોતનો સામાન બનાવતો હોવાનું સામે આવ્યું હતું. ક્રોલરમાંથી પ્રક્રિયા કરીને ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તેને અન્ય કેમિકલનું નામ આપી કોઈપણ પુરાવા વગર ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સાથે સંગ્રહ પણ થતું, કેમિકલ પાવડર ઝેરી હોવાનું અને નશા માટે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ડુપ્લિકેટ તાળી બનાવતા માટે પણ આ પાવડરનો ઉપયોગ થતો હતો. નશાયુક્ત પાવડર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, મોત પણ તેનાથી નિપજી શકે છે. ફેક્ટરી સંચાલક પ્રકાશ ઉર્ફ પપ્પુ જેઠા ગોપવાણી મુંબઈનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ ફેક્ટરીમાંથી સામાન જપ્ત કરી તપાસ હાથ ધરી છે. જિલ્લો હવે ડુપ્લિકેટ વસ્તુનું હબ બની ગયો છે. ખેડા જિલ્લામાં જે પ્રકારે ડુપ્લિકેટ હળદર, ડુપ્લિકેટ સિરપ અને જે ઝેરી પદાર્થો સામે છે, ત્યારે વધુ એક પોલીસ દ્વારા એક વધુ એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જી હા, જે તાળી જે વેચાતી હોય છે બજારની અંદર, જે નશાકારક માટે ઉપયોગ કરવામાં આવતો, તાળીનું રો મટીરિયલ અહીંયા ઉત્પન્ન કરવાનું, ક્લોરાઇડ નામનો જે પાવડર છે તેમાંથી હાઇડ્રેટ કરવામાં આવતો હતો. મુંબઈનો આરોપી ખેડામાં આવી નડિયાદ શહેરમાં આવેલી જીઆઈડીસીની અંદર આવી અને આ ગોરખ ધંધો ચલાવતો હતો. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અહીં આગળ મુંબઈનો પ્રકાશ ગોવનાણી અન્ય પ્રકારના કેમિકલો લાવી જે તાળી છે તે બનાવવા માટે રો મટીરિયલ કરતો હતો, તેનું અહીંયા ઉત્પાદન કરી તે રો મટીરિયલનું વેચાણ કરતો હતો તેવી પોલીસને બાતમી મળી હતી. આ સમગ્ર બાબતે પોલીસ સૂત્રો તરફથી વધુ જે માહિતી મળી રહી છે તે પ્રકારે આ સમગ્ર અન્ય જિલ્લામાં જે તાળીનો જથ્થો પકડ્યો હતો તેની તપાસનો રેલો મુંબઈ સુધી ગયો હતો અને જ્યારે મુંબઈ પોલીસને મુંબઈથી જ્યારે તપાસમાં પોલીસને ખુલ્યું તો આ જે કેમિકલ છે તે નડિયાદમાં તૈયાર થવાનું ખુલ્યું હતું. ત્યારબાદ નડિયાદ પોલીસને એની જાણ કરાઈ હતી અને પોલીસ દ્વારા ગત રોજ આ જગ્યાએ દરોડા પાડવામાં હતી. દરોડા પાડતી વખતે પોલીસને કેટલાક લીટરો આ જે પાવડર છે જે ક્લોરાઇડ નામનો તે પાવડર અને હાઇડ્રેટ અહીં આગળ મળી આવ્યું હતું અને આ જે મુખ્ય આરોપી છે તે અહીંયાથી ભાગી છૂટ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ માટે કામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે જોવું રહ્યું છે કે આ બાબત પોલીસ આગળ કેવા પ્રકારની તપાસ કરે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા, નડિયાદ. જામનગરમાં એસપીનું ફેસબુક અકાઉન્ટ ફેક બન્યું છે. એસપી પ્રેમસુખ ડેલુના નામે ફેસબુકનું ફેક અકાઉન્ટ બન્યું. ફેક અકાઉન્ટથી પૈસાની માંગણી કરવામાં આવી. એસપીએ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી છે. જામનગર સાયબર સેલને તપાસ હાલ સોંપાઈ છે. પોતાનો ફેસબુકની જે આઈડી છે આની ક્લોન કરીને અને બીજો ફેસબુક આઈડી બનાવી લીધી હતો અને આથી ઘણા બધા જે લોકો છે આ જોડે પૈસાની માંગણી કરી હતી. તો અમારી સાયબરની ટીમને તુરંત આની ખબર પડી તો અમે લોકો જે સાયબરની તપાસ જે છે ચાલુ છે અને મેં પણ મારી જે ઓરિજિનલ જે ફેસબુક આઈડી છે આથી રિપોર્ટ કરી દીધો છે કે ભાઈ કોઈ પણ એવા જે લોકો છે આને સંપર્ક, એવા કોઈ મેસેજ આવે, એવા કોઈ વસ્તુ હોય તો પોતાના જે ફ્રેન્ડ હોય આને ફોન કરીને વેરીફાઈ કરી લેવાનું. ક્યારેક ફેસબુકના કોઈ સંપર્કથી કોઈ પણ જાતનો આર્થિક લેવડદેવડ વ્યવહાર ના. રખડતા ઢોર ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. ટ્રાફિક મુદ્દે ગંભીર હોવાની કોર્ટમાં અરજી કરી છે. ટ્રાફિકનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે આ મુદ્દો ગંભીર છે, સરકાર કોર્પોરેશન ખુલાસો કરે. સુનાવણીમાં પશુ માલિકો તરફથી કોર્ટમાં રજૂઆત પણ કરવામાં આવી. ઢોર નિયંત્રણ નીતિની અમલવારી કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે અને અમારી રજૂઆતને લઈને સાંભળવામાં આવે તેવું પશુ માલિકોની માંગણી છે. નડિયાદની જેમ અમદાવાદમાં પણ મૃત પશુઓની સમસ્યા વધી હોવાની પણ રજૂઆત થઈ હતી. કોર્પોરેશનને હાઈકોર્ટમાં રજૂઆત કરી કે ઢોર નિયંત્રણ નીતિના મુદ્દાને ધ્યાનમાં લઈને અને પછી માલિકોને રજૂઆતો બાબતે લેવામાં થતા પગલાં અંગે પણ વિસ્તૃત જવાબ રજૂ કરવો જરૂરી છે. હાઈકોર્ટની પશુ માલિકોને ટકોર સામે આવે છે, માલિકોને ટકોર કરાઈ છે. એક બાજુ કોર્ટમાં વિનંતી કરું છું અને બીજી બાજુ નીતિની અમલવારી થતી રોકવા માટેના પગલાં લો છો, એવું ચલાવી નહીં લેવામાં આવે. વધુ સુનાવણી આવનારી 22 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. હિટ એન્ડ રનના બનાવો અમદાવાદમાં વધ્યા હોવાની પણ અરજી કરવામાં આવી હતી. અઠવાડિયામાં અકસ્માતમાં 20થી વધુ લોકોના મોતની રજૂઆત કરાઈ હતી. અમદાવાદમાં ઘણા વિસ્તારમાં અકસ્માત માટે હોટસ્પોટ બન્યા હોવાની પણ અરજી કરાઈ હતી. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટા ઝટકા લાગી રહ્યા છે. ચૂંટણી સુધીમાં એક કરતા વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે હાલ વ્યક્ત થઈ રહી છે.
સાત વિધાનસભા અધ્યક્ષે રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલ કોંગ્રેસ પર વરસ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમા પર છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાય કશું જ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. દેશહિતની વાતોમાં કોંગ્રેસ પાછળ રહે છે. હવે મારા મત વિસ્તારના લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તેઓ કહેશે એ પ્રકારે કરીશ, તેવું પણ ચિરાગ પટેલે ઉમેર્યું. ખંભાતના ધારાસભ્ય માન્યશ્રી ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ, જેમણે આજે વિધાનસભામાં મારી ચેમ્બરની અંદર પોતાની સ્વેચ્છાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તે રાજીનામાનો મેં આજે સ્વીકાર કર્યો છે. રાજકોટમાં બસપોર્ટ ખાતે મુસાફરોએ કર્મચારીઓનો ઉધડો લીધો. ક્યારેક સમયસર બસ ન આવતી નથી તો ક્યારેક એક જ સમય રૂટની બે બસ પ્લેટફોર્મ ઉપર આવી જતા મુસાફરો રોષે ભરાયા હતા. સમયસર બસ ન આવતી હોવાની મુસાફરોએ અનેકવાર ફરિયાદ પણ કરી હતી. મુસાફરોએ ફરિયાદ બુક માંગતા ફરિયાદ બુક મામલે રકઝક થઈ હતી. મામલો ઉગ્ર બને તે પહેલા જ ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો. રાજ્યમાં એક વર્ષ બાદ કોરોનાની ફરી દસ્તક સામે આવી છે. જેન વન ન્યૂ વેરિયન્ટને લઈને સુરતમાં આરોગ્ય તંત્ર સજ્જ થયું છે. આરોગ્ય કમિશનર ડોક્ટર આશિષ નાયકે માહિતી આપી છે. આરોગ્ય વિભાગની ટીમે કહ્યું કે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ સ્મીમેર અને પીએસએ પ્લાન્ટ પર મોક ડ્રીલ યોજી સિવિયર ખાંસી, શરદી અને તાવના દર્દીઓનું મોનિટરિંગ અને ટ્રેકિંગ કરવામાં આવ્યું છે અને જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવશે. ઓક્સિજન સપ્લાય કરનારા પર પણ રિવ્યુ કરાયા છે. 193 હોસ્પિટલમાંથી દરરોજ માહિતી લેવામાં આવી રહી છે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિએન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી 2 દિવસમાં કરવામાં આવ્યું છે, જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે. બનાસકાંઠાના થરાદમાં નર્મદા નિગમના અધિકારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરોએ હાથમાં કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. હાથમાં કાળીપટ્ટી ધારણ કરી તેઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. તમામ 5 બેન્ચની ભરતીમાં નાયબ કાર્યાલય ઇજનેરનું પ્રમોશન ન અપાતા રોષે ભરાયા છે. 15 વર્ષ સુધી સરકારે નાકાયની ભરતી ન કરી અન્યાય કર્યાનો પણ આક્ષેપ તેઓ કરી રહ્યા છે. આ વિભાગમાં અધિકારીઓ માટે પ્રમોશનના નિયમો અલગ અલગ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. બિનઅનુભવી અને ઓછા અનુભવવાળાને પ્રમોશન આપ્યાનો દાવો કરાયો છે. કર્મચારીઓની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિનઅનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે તો એનો અમને તદ્દન વિરોધ છે. એના માટે અમે આજ મળ્યા છીએ, પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ. રાજકોટ શહેરમાં પીજીવીસીએલની ટ્રેકિંગ કાર્યવાહી સામે આવી છે. મધ્યસ્થ જેલ વિસ્તાર, રેલનગર વિસ્તાર, જામનગર રોડ તેમજ ભૂમેશ્વર વિસ્તારમાં ટ્રેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ 30 ટીમ દ્વારા એસઆરપીના 12 જેટલા જવાનો તેમજ 8 સ્થાનિક પોલીસ કર્મીઓને સાથે રાખી ટ્રેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાંજ સુધીમાં લાખો રૂપિયાની વીજચોરી ઝડપાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ ફરી શરૂ કરી દેવામાં આવી છે. તેજ પવનના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને બોટ સર્વિસ બંધ કરાઈ હતી. વાતાવરણ સામાન્ય બનતા ફરી બોટ સર્વિસ પુનઃ શરૂ કરી દેવાઈ છે. બોટ ફરી શરૂ થતા યાત્રિકો બેટ દ્વારકા દર્શને જઈ શકશે. અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપશે. 6ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023નું આયોજન કરવામાં આવ્યું. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. 9 સમસ્યાના સોલ્યુશન માટે વિદ્યાર્થીઓને લિસ્ટ અપાયું. આઈટી બેઝ સમસ્યાઓનું વિદ્યાર્થીઓ સમાધાન આપશે. 14 રાજ્યોની 46 ટીમ હેકાથોનમાં પહોંચી હતી. જે જીટીયુ અને ઈસરો પોતાના 9 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આ યુવાનો પાસે આવી છે. મંગળ અને ચંદ્ર ઉપર પહોંચવા છતાં પણ આજે પણ સતત રિસર્ચ અને ઇનોવેશનના માધ્યમથી
આગળ વધવા માંગતા કોઈ પણ સેક્ટર અને એમાં ઈસરોને પણ ક્યાંય નાની મોટી મુશ્કેલી પડતી હોય તો એ સમાધાન માટે યુવાનો પાસે એમના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મૂક્યા છે. લગભગ 47 જેટલી ટીમો અને 300 જેટલા વિદ્યાર્થીઓ દેશભરમાં અહીંયા આવ્યા છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલે નવી પહેલ કરી છે. જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ બનતા ગુનાઓને અટકાવવા સંયમ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો, જેમાં ટીનેજર્સને પોક્સો એક્ટમાં સમાવિષ્ટ કલમોની જાણકારી આપવામાં આવે છે. શહેરની મોડાસા હાઈસ્કૂલમાં લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા. સંયમ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ 16-17 વર્ષના યુવક યુવતીઓને પોક્સો એક્ટની માહિતી આપવાનો છે. કિશોર અવસ્થામાં એજ સેન્સિટિવિટીના કારણે ઘણી વખત ખોટું પગલું ભરતા હોય છે, ત્યારે યુવક યુવતીઓને લગ્નની ઉંમર અને કાયદાની સમજ આપવામાં આવી રહી છે. 16-17 સાલ કી જો ઉંમર હોતી હૈ વો બહોત સેન્સિટિવ ઉંમર હોતી હૈ, તો હમારા યે પૂરા પ્રોજેક્ટ ઉન ટીનેજર્સ કો ટાર્ગેટ કરને મે હૈ કી ઉનકો સહી સહી ઇન્ફોર્મેશન મિલે હમારે કન્ટ્રી મે જો લોઝ હૈ ઉનકો લેકર. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.